પ્રસ્તાવના અંતરમાં જાગેલા ભાવો વ્યક્ત કરવા થોડા ચૂટેલા લેખો આપની સમક્ષ યાત્રાનો આનંદ પુસ્તક તરીકે મૂકતા અત્યંત હર્ષની લાગણી અનુભવું છું વર્ગખંડમાં શિક્ષિકાના અંતરમાં ચાલતો વિરાટનો હિંડોળો છેલ્લા બાવીસ વર્ષથી બાળ કેળવણીના નવા દ્વાર ખટખટાવતો હતો શિક્ષણની નવી દિશાઓ ખોલી આપે તેવા પ્રયોગો આ પુસ્તકમાં વાંચવા મળશે તે બાળકેળવણીના ક્ષેત્રે ક્રાંતિ લાવે તેવા પ્રયોગો છે અંતરની વ્યથા હાથ તાળી આપી જતી રહી બંધ આંખોમાં જોયા સપનાથી શરૂ કરી લીલા આકૃતના ઓળા વિરાટનો હિંડોળો રસોઈની રાણી અજાણી બારી જેવા પ્રકરણ દ્વારા વાચકને અનોખો સંદેશ મળશે પચીસ પ્રકરણોનું આ પુસ્તક વાચકો માટે પથદર્શક બનશે આંખોના અંધારા મિટાવવા જેમણે નવી દ્રષ્ટિનું તેજ ધારણ કર્યું હતું એવા વ્યક્તિના જીવનને દર્શાવવા આ પુસ્તકમાં વપરાયેલા શબ્દો વામણા પુરવાર થયા છે પ્રજ્ઞાની પાંખે નેત્રહીન વ્યક્તિ પોતાની શક્તિઓ એકત્રિત કરી નવી દ્રષ્ટિનું તેજ સમાજ સમક્ષ શી રીતે રેલાવી શકે છે તેની પ્રેરક વાતો આપને આ પુસ્તકમાં વાંચવા મળશે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિના શિક્ષણ રોજગાર તાલીમ જેવી પ્રવૃત્તિઓના જેમણે નવા દ્વાર ખોલી વિકાસની કેડી કંડારી છે તેના અવનવા પ્રસંગો પુસ્તકના પાને પાને વાંચવા મળશે કોરોનાના સંક્રમણથી શરૂ થયેલી છેલ્લા શ્વાસની વ્યથા અને જીવનકાળની કથા એટલે યાત્રાનો આનંદ તારીખ વીસ ચાર બે હજાર બાવીસ સ્થળ ભાવનગર લાભુભાઈ ટી સોનાણી